નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા, ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના સમાચાર. વાયુસેનાનું હેલિકોપ્ટર પૂર રાહતનું કામ કરતું બિહારમાં પાણીમાં ખાબક્યું. બીજા કિસ્સામાં પૂના નજીક હેલિકોપ્ટર તૂટી જતા 3ના મૃત્યુ થયા. એક જ દિવસમાં 2 હેલિકોપ્ટર ક્રેશ થવાની ઘટના સામે આવી છે. સવારે મહારાષ્ટ્રના પુણે નજીક હેલિકોપ્ટર ક્રેશ થતાં 2 પાયલટ અને 1 એન્જિનિયર સહિત 3ના મોત થયા હતા. ત્યારબાદ બિહારના મુઝફ્ફરપુરમાં વાયુસેનાનું હેલિકોપ્ટર ક્રેશ થઈને પાણીમાં ખાબક્યું હતું. જોકે એરફોર્સે તેને સાવચેતીભર્યું લેન્ડિંગ ગણાવ્યું છે અને હેલિકોપ્ટરમાં સવાર 3 કર્મચારીઓ સુરક્ષિત છે. આ હેલિકોપ્ટર મુઝફ્ફરપુરના ઔરાઈ સ્થિત ઘનશ્યામપુરમાં ક્રેશ થયું છે. હેલિકોપ્ટર પૂર રાહત સામગ્રી ડ્રોપ કરી રહ્યું હતું. ન્યૂઝ એજન્સી ANI અનુસાર ભારતીય વાયુસેનાએ કહ્યું કે બિહારના સીતામઢીમાં પૂર રાહત કામગીરી દરમિયાન એડવાન્સ લાઇટ હેલિકોપ્ટરને સાવચેતીભર્યું લેન્ડિંગ કરવું પડ્યું. હેલિકોપ્ટરમાં 2 પાયલટ સહિત 3 જવાન હતા, જોકે દરેક જણ સુરક્ષિત છે. સોશિયલ મીડિયા પર હેલિકોપ્ટર ક્રેશ થયા પહેલાંનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં કહેવામાં આવી રહ્યું છે કે હેલિકોપ્ટર ક્રેશ થતાં પહેલાં ધુમાડો જોઈ શકાય છે. બીજા એક કિસ્સામાં પુણે પાસે આવેલા બાવધનના બૃદુક ગામ નજીક હેલિકોપ્ટર ક્રેશ થયું હોવાનો સમાચાર છે. આ હેલિકોપ્ટર ક્રેશની દુર્ઘટનામાં 3 લોકોના મોત થયા છે, જેમાં 2 પાયલટ અને 1 એન્જિનિયરનો સમાવેશ થાય છે. સ્થાનિક રહીશોએ હેલિકોપ્ટર ક્રેશની માહિતી પોલીસ કંટ્રોલ રૂમને આપી હતી. પોલીસ અને મેડિકલ ટીમ રવાના કરી દેવામાં આવી છે. હેલિકોપ્ટર દુર્ઘટનાના સમાચાર મળતા જ ફાયર બ્રિગેડ, ડિઝાસ્ટર રાહત ટીમ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. ઘટના સવારે 7 વાગ્યાની હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ધુમ્મસના લીધે હેલિકોપ્ટર ક્રેશની દુર્ઘટના સર્જાઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે આ મામલે તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. તપાસ બાદ જ ઘટનાનું સાચું કારણ સામે આવશે. કહેવામાં આવી રહ્યું છે કે ઓક્સફોર્ડ ગોલ્ડ ક્લબના હેલિપેડથી ઉડાન ભર્યા બાદ તરત જ હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. ઘટના સવારે 7 વાગ્યાથી 7:10 વાગ્યાની વચ્ચે સર્જાઈ હતી. આ વિસ્તારમાં ગાઢ ધુમ્મસ હોવાના કારણે દુર્ઘટના સર્જાઈ હોવાની આશંકા છે. અકસ્માત અંગે સચોટ માહિતી માટે ઓફિશિયલ તપાસ શરૂ કરી દેવામાં આવી છે. ઇમરજન્સી સેવાઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, LG બેસ્ટ સોપ, વિજયનગર રોડ, ભુજ, રામબાગ રોડ, આદિપુર. પાવર બાય KC જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ, ભુજ. દર્શક મિત્રો, આજે તારીખ 2 ઓક્ટોબર 2024. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.